શહેરની સાથેમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. પોતાની મુશ્કેલીના સમયમાં મળેલો કોઈનો સાથ ન ભૂલવો જોઈએ અને તે સહાયનો ઋણ અન્યને સહાય કરીને અદા પણ કરવું જોઈએ. આ બાબત સાર્થક કરે છે અમદાવાદના ડીઈઓ. તેમણે ભર્યું છે એક પ્રેરણાદાયી પગલું. શું છે તેમનું આ પગલું, આવો જોઈએ આ અહેવાલમાં. શિક્ષણાધિકારી આપ્યો અધિકાર, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણનો અધિકાર, 238 બાળકોને લીધા દત્તક. આ પ્રેરણાદાયક પગલું ભરનારી વ્યક્તિ છે અમદાવાદના ડીઈઓ એ કે રાઠોડ. જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવનારા એ કે રાઠોડે 238 વિદ્યાર્થીઓને દત્તક લીધા છે. આ 238 બાળકોની ધોરણ 1-12 સુધીના અભ્યાસની તદુપરાંત ઉચ્ચ અભ્યાસની જવાબદારી તેમણે સ્વીકારી લીધી છે. આ જવાબદારી સ્વીકારવા પાછળનું કારણ પણ છે ઘણું જ રસપ્રદ, તે પણ જાણી લઈએ. હું બહુ ગરીબ પરિવારમાંથી આવેલો અને એ વખતે મારી ફીસ પણ કોકે ભરેલી, અને એ વખતે એને મારી ફીસ ભરી હતી. જ્યારે હું અધિકારી બન્યો ત્યારે એણે મને એક સૂચન કરેલું કે તું મારા જેમ બીજા 10 જણને ભણાવજે, અને એ વાતની પ્રેરણા લઈને અમે એક પ્રોજેક્ટ અહીંયા અમલમાં મૂક્યો છે કે અમદાવાદ શહેરમાં 1-12માં જે છોકરાઓ અને છોકરીઓ ભણે છે એ પૈકી જેના મા બાપ નથી એવા 238 છોકરાઓ અમે સર્વે કર્યો છે અને એ બધાને અમે દત્તક લીધા છે. ડીઈઓની સાથે આ સેવા યજ્ઞમાં ઓફિસના 20 કર્મચારીઓ પણ જોડાયા છે, અને જો આર્થિક રીતે કોઈ સહયોગની જરૂર પડશે તો એનજીઓની પણ મદદ લેવામાં આવશે. ડીઈઓના આ પગલાથી વિવિધ શાળાઓના આચાર્ય પ્રભાવિત થયા છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને બાળક એને કારણે જો ઉઠી જતું હોય તો મેં મારા સ્ટાફને પણ કહ્યું છે કે આર્થિક બાબતે એક પણ બાળકને આપણે ઉઠવા દેવાનું નથી, એને કોઈ પણ રીતે ગમે તે રીતે અમે અમારો પોતાની કપરી પરિસ્થિતિમાં મળેલી સહાયને યાદ રાખીને એકે રાઠોડ અન્ય જરૂરિયાતમંદને મદદ કરી રહ્યા છે. આ 238 બાળકોમાં કેટલાક અનાથ આશ્રમમાં રહે છે તો કેટલાક તેમના માતા પિતા સાથે. તો જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની આ પ્રેરણાદાયી પગલાની વીટીવીને જાણ થઈ તો તેવા બાળકોને અને તેવા પરિવારનો સંપર્ક કર્યો કે જે આ બાબતની સરાહના કરી રહ્યા છે. એવા કેટલાક પરિવારે કરી છે તેમની દિલની વાત. બીજા ધોરણમાં અભ્યાસ કરતી આદર્શિતા છે, જેના પિતા મોતીની માળા બનાવવાનો વ્યવસાય કરે છે. 3 વર્ષ પહેલા તેમના પિતાનું પેટમાં થયેલી ગાંઠને કારણે મોત થયું હતું, અને તેમની માતાના પુનર્વિવાહ કરવાના નિર્ણયને કારણે દર્શિતાની જવાબદારી તેમના કાકા પર આવી ગઈ હતી. જો કે આવક મર્યાદિત હોવાને કારણે તેની અસર દર્શિતાના અભ્યાસ પર પડતી હતી, પણ ડીઈઓને આ વાતની જાણ થતાં જ તેમના અભ્યાસના ખર્ચ બાબતે પરિવારને ચિંતા મુક્ત કરી દીધો. મોદીનું કામ કરું છું, ગૃહ ઉદ્યોગમાં આવે છે. આ બેબી મારા જોડે રહે છે, એના પપ્પા ઓફ થઈ ગયા, પાણીની ગાંઠ થઈ હતી, અને આ હિસાબે શું નિદાન કરાવ્યું દવાનું અને ઓફ થઈ ગયા. અને મમ્મીની ઉંમર નાની હતી તો બધા અમે કુટુંબજનો વિચાર્યું, એ લોકોની બી ઈચ્છા એવી હતી કે શું હવે નાની ઉંમર છે તો આના બીજે વડાવી હોય તો અમે રાજી ખુશીથી એમને છૂટા કર્યા એમને. તો આવી જ કઈ ઘટના છે મનોજના ભાઈ અનિલની. અનિલ પર તેમના ભાઈ બહેનની જવાબદારી છે. મનોજને પણ અભ્યાસમાં ખૂબ રસ હતો, પણ પિતાના અવસાન બાદ તેણે અભ્યાસ છોડવો પડ્યો, અને ત્યારથી ભાઈ બહેનને ભણાવવાનું બીડું ઝડપ્યું. અને મનોજના આ સપનાને સાકાર કરવા ડીઈઓ તેમજ તેમની કચેરીના કર્મચારીઓ મદદ કરી રહ્યા છે. હું 1998માં જન્મ્યો, પછી 3 વર્ષ પછી મારા પાપાને અટક આવ્યો તો એ મૃત્યુ થઈ ગયું. લગભગ હું પછી આર્થિક રીતે સદ્ધર નહોતો કે જે રીતે ભણ્યું, પણ મારા ભાઈએ મને હેલ્પ કરી અને તે મને આગળ ભણાવવાનો નિર્ણય કર્યો. ત્યાં મને અત્યાર સુધી 12મા સુધી ભણાવ્યો છે જનરલ દરેક રીતે, પણ મને જે રીતે સહાય મળવી જોઈએ એ રીતે મળી નહીં. જો સરકાર દ્વારા કોઈ સહાય આપી હોત તો હું કદાચ કોઈ બીજા સ્થાને જોત. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણનું મહત્વ સમજનારા શિક્ષણાધિકારીએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. બાળકોને શિક્ષણનો અધિકાર અપાવીને ખરા અર્થમાં શિક્ષણાધિકારી કહેવાયા છે એ કે રાઠોડ. તો કર્મચારીઓએ પણ આ ઉમદા કાર્યમાં સહભાગી બનીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. કેમેરામેન નિલેશ પટેલ અને નરેશ બુટિયા સાથે અજીત વાઢેર, VTV ન્યૂઝ, અમદાવાદ.